સુરતમાં ભાજપના કાર્યકર્તાની ધરપકડ ભાજપ શહેર પ્રમુખના ઇશારે થઈ હોવાનો આક્ષેપ. કાર્યકર્તાઓ દ્વારા રાજીનામું આપવાની તૈયારી. ભાજપના કાર્યકર નીતિશ વાનાણીએ સોશિયલ મીડિયામાં શહેર પ્રમુખ વિરુદ્ધ પોસ્ટ કરી હતી. સુરત શહેરના 6 વોર્ડ પ્રમુખ અને 4 મહામંત્રીઓએ રાજીનામા આપવાની તૈયારી બતાવી. સુરત શહેર ભાજપ પ્રમુખના ઇશારે ભાજપના જ કાર્યકર્તા નીતિશ વાનાણીની ધરપકડ કરાઈ હોવાનો આક્ષેપથી ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. શહેરના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની લઈને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના 6 વોર્ડ પ્રમુખ અને 4 મહામંત્રીઓએ રાજીનામા આપવાની તૈયારી બતાવી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ ધરપકડ નીતિશ વાનાણી ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા માટે ખૂબ જ સક્રિય રીતે કામ કરતો હતો. છેલ્લા થોડા દિવસથી તેણે ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના પ્રમુખ નિરંજન ઝાંઝમેરા વિશે કેટલીક પોસ્ટ કરી હતી, જેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના ઇશારે જ નીતિશ વાનાણી ધરપકડ કરી હોવાનો આક્ષેપ ભાજપના વિવિધ બોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા કરવામાં આવ્યો છે. પાર્ટીના કાર્યકર્તામાં ભારે રોષ જોવા મળ્યો. વરાછા મિની બજાર ખાતે ભાજપના વોર્ડ નંબર 2, 3, 4 અને 6 હોદ્દેદારો એકત્રિત થઈને શહેર પ્રમુખની સામે વિરોધ નોંધાવ્યો હતો. નીતિશ વાનાણી સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી માટે જબરદસ્ત કામ કરતો હતો, જેની નોંધ ગૃહમંત્રી અમિત શાહે પણ જે તે સમયે લીધી હતી. પાટીદાર આંદોલન સમય દરમિયાન સોશિયલ મીડિયામાં ભાજપની ખરડાઈ તેવી સતત પોસ્ટ આવતી હતી. તેવા સમયે નીતિશ વાનાણીએ પોતાની કુશળતાથી એક પ્રકારે કહીએ કે ભારતીય જનતા પાર્ટી તરફથી સોશિયલ મીડિયા ઉપર મોરચો સંભાળ્યો હતો, જેને અમિત શાહે સોશિયલ મીડિયામાં યોદ્ધા તરીકે સ્વીકાર્યો હતો. તેવા સનિષ્ઠ કાર્યકર્તાઓની ધરપકડ થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓની ધરપકડ થાય તે ખરેખર શરમજનક છે. ભાજપ શહેરના વિવિધ બોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓએ રાજીનામા આપવાની વાત કરી છે. એક કાર્યકર્તા સાથે અશોભનીય રીતે વર્તન કરવા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. કોઈપણ મોટો ગુનો કર્યા વગર માત્ર વ્યક્તિગત રીતે તેમણે નિરંજન ઝાંઝમેરા માટે લખ્યું હતું. કોઈ પક્ષના વિરોધમાં તેમણે કોઈ વાત કરી નથી. પાર્ટીના પ્રમુખના ઇશારે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ થાય તે ખરેખર શરમજનક બાબત છે. નીતિશ વાનાણીએ લઈને મારે કોઈ મતભેદ નથી. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે નીતિશ વાનાણીને લઈને કોઈ મતભેદ નથી અને એની ધરપકડ કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આ બાબતે કોણે વિરોધ કર્યો છે તે અંગે પણ મને કોઈ જાણ નથી અને કેટલાક હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે એ વાતની પણ મને કોઈ માહિતી નથી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. નીતિશ વાનાણી પાટીદાર અનામત આંદોલનથી ભાજપને જે સોશિયલ મીડિયાનો યોદ્ધો કહેવાય, જેને અમિતભાઈ શાહે સાયબર યોદ્ધાનું નામ આપ્યું હતું, એમાં સુરત અને ગુજરાત ખાતે નીતિશ વાનાણીએ જે પાર્ટીને એક તરફ વોલ જેવું કામ કરેલું હતું અનામત આંદોલન વખતે, એ જ નીતિશ વાનાણીને આજે પાર્ટી દ્વારા કેસ કરી અને ખોટી રીતના ફસાવવામાં આવેલો. કેટલા લોકોએ રાજીનામું આપ્યું છે? આજ રોજ કમસેકમ 5-6 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીએ રાજીનામું આપ્યા છે અને આવતા દિવસોમાં યુવા મોરચો, મહિલા મોરચો અને ભૂતપૂર્વ પદાધિકારીઓ ટોટલ આમાં સામેલ. અને આ બાબતે તમે કે તમારા ભાજપના કાર્યકર્તાઓ જે મેઇન જે છે એને કઈ વાત કહી દીધી? ટોટલ જાણ કરેલી છે. અમુક નેતાઓને ફોન કરેલા છે, તેને ફોન નથી ઉચકાવેલા અને રજૂઆત બધે કરેલી છે. અમુક નેતાના ઇશારે એને દબાવવામાં આવે. કાર્યકર્તા તમામ વરાછા રોડ ના અને સુરત શહેર ના ભેગા થઈ અને આનો વિરોધ અમે દર્શાવવાના છીએ. કઈ પ્રકારે અમે તત્વ રાજીનામા દેવું અને વિરોધ પ્રદર્શન આખા ગુજરાતમાં કરશું. આ મારા કાર્યકરને છોડવામાં નહીં આવે તો સૌરાષ્ટ્રમાંથી બધી અમે કાર્યકર્તા સંમેલન બોલાવશું અને આ નેતાઓને ખબર પાડશું.
કે આ કાર્યકર્તાની કેમ ધરપકડ? કાર્યકર્તાની પાર્ટી છે, નેતાની પાર્ટી નથી. કાર્યકર્તાની ધરપકડ શું લેવા કરવામાં આવી? હવે સામાન્ય પોસ્ટ મેળવીથી ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના પ્રમુખ છે નિરંજન ઝાંઝમેરા, એની વિરુદ્ધમાં કાંઈ પણ મેલી છે? પણ એને ન કામ કર્યા એટલે મેલી ને, કાં કોઈ બીજા નેતાની ન મેલી? પણ એને પહેલા સમજવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય છે, આ કઈ પોલીસ સ્ટેશન નથી. કાર્યકર જતો હોય ને ત્યારે પોલીસ સ્ટેશનમાં જતો હોય ને એવો અહેસાસ થાય છે કાર્યકરોને, એટલે આ પોસ્ટ ઉમેરવામાં આવે છે. આ કાર્યકર્તાની વેદના બોલે છે. ઓકે.